સુપ્રભાત એક હતા ગાંધીજી તેમણે ઘડિયાળ બાંધીજી બકરીનું દૂધ પીતાજી રોજ વાંચે ગીતાજી એ તો રાષ્ટ્રપિતાજી તો આપણે બીજી ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ તો આ જન્મદિવસ નિમિત્તે હું તમને ગાંધીજીનો એક નાનકડો પ્રસંગ કહીશ એક દિવસ એક મહિલા એના પુત્રની સાકળ વધારે પડતી ખાવાની આદતથી પરેશાન હતી ઘણું સમજાવ્યો છતાં તે દીકરાએ તેની આદત છોડી ન હતી મહિલાને થયું કે દીકરાને પોતાના પ્રેરણા મૂર્તિ ગાંધીજી પાસે લઈ જાવ બાપુની સલાહ માની દીકરો આદત છોડી દેશે એવો એને વિશ્વાસ હતો દીકરાને એ અમદાવાદમાં ગાંધીજી પાસે એમના આશ્રમમાં લઈ ગઈ અને કહ્યું બાપુ મારો દીકરો સાકર બહુ ખાય છે એના સ્વાસ્થ્ય માટે એ સારું નથી કૃપા કરી તમે એને આ આદત છોડી દેવાનું કહો બાપુએ મહિલાની વાત શાંતિથી સાંભળી અને એમણે છોકરાને કોઈ સલાહ આપવાની ના પાડી અને મહિલાને કહ્યું તમે ઘરે પાછા ફરો બે અઠવાડિયામાં પછી ફરી આવો મહિલાને થોડુંક નારાજ થઈ ગઈ અને એને આશ્ચર્ય પણ થયું બાપુ આમ બહુ દૂરથી તકલીફ વેટીને આવ્યા છે પરંતુ બાપુ માન્યા નહીં મહિલા ઘરે પાછી ફરી બે અઠવાડિયા પછી ફરી દીકરાને બાપુ પાસે લઈ આવી ત્યારે બાપુએ છોકરાને ઉદ્દેશીને કહ્યું જો બેટા તું સાકર ખાવાનું છોડી દે તારા સ્વાસ્થ્ય માટે એ સારું નથી છોકરો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એણે બાપુને સાકર ન ખાવાનું વચન આપ્યું માતાને આશ્ચર્ય થયું એણે બાપુનો આભાર માન્યો પણ પૂછ્યું તમે આજ સલાહ પહેલા દિવસે કેમ નહોતી આપી એના માટે તમે બે અઠવાડિયાનો સમય કેમ લીધો બાપુએ હસી ને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો જુઓ બહેન બે અઠવાડિયા પહેલા તો હું પોતે જ સાંકળ ખાતો હતો આમ બાપુ જે સલાહ સૂચન આપતા હતા ને એ પહેલા પોતે તેનું આચરણ કરતા હતા એવું ન હતું કે એઓ બસ ફક્ત સૂચનો જ આપ્યા કરતા હતા અને બાપુના સૌથી મોટા શસ્ત્ર તેમનું સત્ય અને અહિંસા હતું બાપુ એ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અને તેઓ સ્વચ્છતા પણ જાતે જ જ કરતા હતા હતા અને પોતાનું કાર્ય પણ પોતે કરવાનો આગ્રહ રાખતા તેમણે હંમેશા સ્વાવલંબી બનતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે આપણું ભારત પણ આત્મનિર્ભર બને બીજી ઓક્ટોબર એ નોન વાયોલન્સ ડે તરીકે પણ ઉજવાય છે એટલે કે અહિંસા દિવસ બાપુ અહિંસામાં પણ દ્રઢપણે માનતા હતા કે અહિંસાથી પણ આપણે કોઈ પણ લડાઈ જીતી શકીએ ના તો કોઈ તલવાર ઉઠાવી ના તો કોઈ શસ્ત્ર ઉઠાવ્યા ફક્ત તેમણે અહિંસાથી જ આ લડાઈ પાર પાડી બાપુ હંમેશા સ્વદેશી જ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખ્યો હતો અને ખાદી અને ચરખો તો તેમની ઓળખ છે બાપુ આપણી વચ્ચે નથી છતાં પણ આપણા વિચારોમાં આપણા વ્યવહારમાં આપણા વર્તનમાં આપણી સાથે જ છે તો હેપી ગાંધી જયંતિ જય હિન્દ જય ભારત